डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो माथी हूँ डॉक्टर धवल पंड्या आपनु स्वागत करूँ छू। मित्रों आज आपणे फर्स्ट ईयर बीकॉम ना धंदाकीय संचालन एक विषय माहिती मेळवशू। धंदाकीय संचालन एक जेमा ह्यूमन रिसोर्स मैनेजमेंट नी वात आवे छे तेने आपणे 7 नंबर ना यूनिट पर पहोंच्या हता। तेनी अमुक बाबतो आपणे कवर करी हती ने बाकीनी आज आपणे पूरी करवानो प्रयत्न करीशुं। मित्रों झड़पथी जोई लईए कि अगाउ आपणे शुं शुं शीख्या हता ने पूरा यूनिटमां कई कई बाबतोनो समावेश थाय छे, तो जल्दीथी नजर नाखी दईए। यूनिट नंबर 7 मानव संसाधन जाळवणी अने कल्याण कार्यो। प्रस्तावना हती 7.1, 7.2 मां श्रम कल्याणनो अर्थ अने विभावना हती, 7.3 मां श्रम कल्याणना हेतुओ हता, 7.4 मां श्रम कल्याणनो महत्व हतुं अने 7.5 मां श्रम कल्याणनी जरूरियात, श्रम कल्याणनो कार्यक्षेत्र, कर्मचारी अने कामदारनुं आरोग्य, कर्मचारी अने कामदारनी सलामती, सामाजिक सलामती, कामदार मजूर प्रवृत्तिनी कानूनी जोगवाईओ, आटली बाबतोनो समावेश थाय छे यूनिटमां। अगाउना व्याख्यानमां आपणे श्रम कल्याणनुं महत्व यूनिट 7मां 7.4 સુધી આપણે માહિતી મેળવી હતી, શ્રમ કલ્યાણનું મહત્વ સુધી માહિતી। આજના યુનિટમાં આપણે શું આજના વ્યાખ્યાનમાં આપણે શું શીખીશું, તો આ ત્રણ બાબતો 7.5 શ્રમ કલ્યાણની જરૂરિયાત, શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર અને 7.7 કર્મચારી અને કામદારનું આરોગ્ય, આટલી બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો હવે આપણે શરૂ કરીએ શ્રમ કલ્યાણની જરૂરિયાત। પહેલી બાબત એ છે તો શ્રમ કલ્યાણની જરૂરિયાત, શ્રમ કલ્યાણની જરૂરિયાતમાં શું શું આવે એ એકવાર નજર નાખી દઈએ। અન્ય દેશોની સરખામણીએ ભારતીય મજૂર દળની ખામીઓને લીધે ભારતમાં શ્રમ કલ્યાણની વધારે જરૂર છે। જો આપણે ભારતીય ઉદ્યોગમાં શ્રમ આપણે ભારતીય ઉદ્યોગમાં શ્રમ વર્ગની કાર્યકારી પરિસ્થિતિઓ તપાસીએ તો ભારતમાં શ્રમયોગી કલ્યાણની આવશ્યકતાઓને સહેલાઈથી જાણી શકાય છે। ભારત ઔદ્યોગિક વિકાસના તબક્કામાં છે, ભારતમાં ઉદ્યોગોમાં મજૂરની એક આગવી ઓળખ પ્રાપ્ત થઈ નથી, કર્મચારી એકમો સિવાય વિકસાવવામાં આવ્યા નથી, કર્મચારી એકમો એ આમ મજૂર વ્યવસ્થા સંબંધી સંબંધોનું અવકાશ ભારતમાં ઘણું વિસ્તૃત થયું નથી। જ્યારે પશ્ચિમના દેશોમાં શ્રમ ઉદ્યોગને લગતી બાબતોમાં ભાગીદાર તરીકે એને ગણવામાં આવે છે, રોજગાર દાતાઓનું વલણ પશ્ચિમના દેશોમાં કામદારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને તેઓ ઔદ્યોગિક સંબંધો અને વધુ સારી રીતે કામ કરવાની પરિસ્થિતિને સુધારવા માટેના વિવિધ કલ્યાણ સુવિધાઓ પૂરી પાડે છે। ભારતીય ઉદ્યોગમાં કામ કરવાની પરિસ્થિતિઓ સંતોષકારક નથી, કામદારોને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં લાંબો સમય સુધી કામ કરવું પડે છે અને તેમના જીવનની કઠોરતાને દૂર કરવાની કોઈ જ રીત નથી। શહેરી ઔદ્યોગિક જીવનના બિન સત્તાવાર વાતાવરણમાં તેઓ સામાજિક દૂષણોના સરળ ભોગ બને છે, સંતુષ્ટ સ્થિર અને કાર્યક્ષમ શ્રમબળ તેમને જીવનની પરિસ્થિતિઓમાં સુધારો કર્યા વગર બનાવી શકશે નહીં। ભારતના કાર્યકરો અન્ય પશ્ચિમી દેશોના કામદારો કરતાં ગરીબ છે અને તેઓ તેમના પોતાના કલ્યાણ માટે કંઈ પણ ખર્ચવાની ધારણા કરી શકતા નથી।
મજૂરો નિરક્ષર છે અને સામાન્ય રીતે બેજવાબદાર અને આળસુ હોવા બદલ આક્ષેપ કરે છે. પશ્ચિમ કરતાં ભારતમાં કલ્યાણના કામનું મહત્ત્વ વધારે છે. ભારતના મજૂર કલ્યાણના કાર્યને જરૂર એની કાર્યની જરૂરિયાત અન્ય દેશો કરતાં વધુ છે. ક્યાં ક્યાં કારણોથી વધુ છે તે જોઈએ. એક તો મજબૂત ટ્રેડ યુનિયન ચળવળનો અભાવ છે. એક મહત્વની બાબત છે, મજબૂત ટ્રેડ યુનિયન ચળવળનો અહીં અભાવ છે. ભારતમાં વેપાર સંગઠનની ચળવળ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે અને પોતાના હિતનું રક્ષણ કરવા માટે મજબૂત નથી. ઔદ્યોગિક અને વિકસિત દેશોમાં કામદારોને વેપાર સંગઠનોમાં મજબૂત રીતે સંગઠિત કરવામાં આવે છે. આપણા દેશમાં મજબૂત વેપાર સંઘની તાકાત ના હોવાથી મજૂરોના કલ્યાણને નોકરીદાતા અને સરકાર દ્વારા અસરકારક રીતે જોવામાં આવતા નથી. બીજું છે સાક્ષરતા અને શિક્ષણનો અભાવ. અન્ય દેશોની તુલનામાં શિક્ષિત કામદારોની ટકાવારી બહુ ઓછી છે આપણે ત્યાં, અને પરિણામે તેઓ પોતાની રુચિ અને રોજગારદાતા અને સમાજના હિતોને સમજવાની સ્થિતિમાં નથી. તેથી શ્રમ કલ્યાણની અન્ય દેશો કરતાં વધુ જરૂર છે. ત્રીજું, સ્વસ્થ મનોરંજન નો અભાવ છે. કામદારો પાસે તંદુરસ્ત મનોરંજનના સાધનો અને બીજી કોઈ સગવડ નથી. પરિણામે તેઓ ગુના અને અન્ય ખોટા કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેથી તે જરૂરી છે કે તંદુરસ્ત પ્રકારની મનોરંજનની સુવિધા પૂરી પાડવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. ચોથું, ઔદ્યોગિક પછાતપણું. ઔદ્યોગિક પછાતપણાના દ્રષ્ટિકોણથી ભારતીય ઉદ્યોગો અન્ય દેશોની તુલનામાં ઘણા પાછળ છે. ઔદ્યોગિક કાર્યક્રમ મજૂરની કાર્યક્ષમતા પર આધાર રાખે છે. કલ્યાણના પગલાં કામદારોને પ્રોત્સાહન આપે છે અને તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા જાળવી રાખે છે. પૂર્ણ કાર્યક્ષમતાથી કામગીરી બજાવતા, કાર્યક્ષમતાથી વૃદ્ધિ પામેલા સ્થિર મજૂરો માટે શ્રમ કલ્યાણ પ્રવૃત્તિના વિવિધ સ્વરૂપો જેવા કે શૈક્ષણિક તેમજ આનંદ પ્રમોદની પ્રવૃત્તિ, તબીબી સહાય, ઉપહારગૃહો, ગ્રાહક સહકારી ભંડાર અને ભવિષ્ય નિધિ વગેરે જરૂરી છે. આ બધી જ બાબતો જરૂરી છે. આપણો મજૂરી કરતો વર્ગ જે પરિસ્થિતિમાં કામગીરી બજાવે છે તે કામની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો આ બધા જ પગલાંની જરૂરિયાત ખૂબ જ સ્પષ્ટ બને છે. કારણ કે આપણા મજૂર વર્ગમાં તેમની કામગીરીના સમયગાળા બાદ તેમને તેમના કંટાળા ભરેલા જીવનમાંથી મુક્તિ અપાવી શકે તેવા કોઈ સાધન નથી. શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ કામદારોનું આરોગ્ય અને વ્યક્તિત્વ સુધારવામાં સહાયક બને છે અને તેમને તેવી પ્રતીતિ કરાવે છે કે રાજ્ય અને કારખાનાના માલિકને તેમના કલ્યાણમાં રસ છે. ભારતીય કામદારોના શિક્ષણ અને તાલીમ સગવડ પણ ભારતીય ઉદ્યોગો માટે ખાસ જરૂરી છે. નિરક્ષરતાનો આંક ઊંચો આવે છે, યોગ્ય શૈક્ષણિક પરિબળોનો તેમનામાં અભાવ છે. વળી આવી સગવડ ઔદ્યોગિક અકસ્માતો ઘટાડવામાં કામદારોની કાર્યક્ષમતા અને તેમની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન બનાવવામાં એ મદદરૂપ બનશે. કર્મચારીઓને તેમની સામાજિક જવાબદારી નિભાવવા, કર્મચારીઓનો જુસ્સો વધારવા, કર્મચારીઓને વધુ અસરકારક રીતે ઉપયોગમાં લેવા અને કામદારો સાથેના સંઘર્ષ
અને વિવાદ ઘટાડવા અને સંગઠન તરફ કામદારોમાં વફાદારી વિકસાવવા માટે તેમજ અસંતોષ દૂર કરવા માટે કલ્યાણ પ્રવૃત્તિઓની જરૂર છે। હવે મિત્રો, હવે તો શ્રમ કલ્યાણ એ માનવ સંસાધન સંચાલનનો એક ભાગ બની ગયો છે અને તે વિકાસનો એક અગત્યનો પાયો છે। હવે તો દરેક દેશમાં કલ્યાણ કાર્યને ઔદ્યોગિક સંચાલનના ગૂંથાયેલા એક ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે। આમ શ્રમ કલ્યાણ કાર્યોની જરૂરિયાત આપણા જેવા વિકસતા દેશોમાં જે ઝડપી આર્થિક અને સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં વધુ જરૂરી બને છે, કારણ કે તે મજૂરોની ઉત્પાદન ક્ષમતા વધારે છે અને તેમનામાં આત્મવિશ્વાસનો જુસ્સો વધારે છે। મિત્રો, આગળ વધીએ તે પહેલાં હવે આપણે એકવાર રીકેપ કરી લઈએ। શ્રમ કલ્યાણની જરૂરિયાતનું રીકેપ: મજબૂત ટ્રેડ યુનિયન ચળવળનો અભાવ, સાક્ષરતા અને શિક્ષણનો અભાવ, સ્વસ્થ મનોરંજન અભાવ અને ઔદ્યોગિક પછાતપણું। બરાબર છે, આટલી બાબતો સમજ્યા બાદ હવે આપણે શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્રમાં 1-6 મુદ્દાઓ છે, એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। શ્રમ કલ્યાણની કામગીરી: કામદાર જે સ્થળ અને જે પરિસ્થિતિમાં કામગીરી બજાવી રહ્યો છે તેને તો આવરે જ છે, ઉપરાંત તેનું કુટુંબ અને તેના સમાજને પણ આવરી લે છે। કારખાનામાં કલ્યાણની કામગીરી એ તો સમગ્રલક્ષી કલ્યાણની કામગીરીનો એક ભાગ છે। સમાજમાં તે કેવું જીવન વિતાવી રહ્યો છે, કાર્ય કરવાનું કારખાનું તેના રહેઠાણથી કેટલા અંતરે છે, તેનું કુટુંબ જીવન કેવું છે, આ બધા જ પરિબળો તેની કામગીરીને અસર કરે છે। આથી શ્રમ કલ્યાણની કામગીરી અને તેના લાભોનું ક્ષેત્ર સ્પષ્ટપણે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે તે વાસ્તવિકતા છે કે કામદાર પોતાના સંજોગો અને બદલાતી રહેતી ગૂંચવાડા ભરેલી પ્રક્રિયાઓથી ઘેરાયેલો છે। ત્યારે વિશ્વમાં પરિવર્તન આવી રહ્યું છે, જ્યારે શ્રમ કલ્યાણ અંગેના ક્ષેત્રનું અપરિવર્તનશીલ વિધાન બદલવું જરૂરી બની જાય છે, વળી તેમાં તકોમાં થઈ રહેલો વધારો અને વિવિધ પરિસ્થિતિને પહોંચી વળવાની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે શ્રમ કલ્યાણની કામગીરીના ક્ષેત્રમાં પણ વધારો થઈ રહ્યો છે અને જ્ઞાનમાં અને કાર્ય કૌશલ્યના અનુભવમાં થઈ રહેલ વધારાની સાથે પણ તે વધી રહ્યા છે। શ્રમ કલ્યાણ અંગેની કામગીરીના વિવિધ ક્ષેત્રોમાં ધ્યાનમાં રહેતા શ્રમ કલ્યાણ અંગેની કેટલીક જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ। દાખલા તરીકે, જે કામદારોને વધુ સારા અને વધુ સંતોષકારક જીવન જીવવાની શક્તિ આપે, તે કામદારોની કાર્યક્ષમતા વધારે અને ઉદ્યોગની ક્ષમતામાં વધારો કરે, સમયસર અને બીજી સેવાઓની સાથે સાથે હોવી જોઈએ, વળી તે જે સમાજમાં જીવી રહ્યો છે તેને અને ઉદ્યોગને જે વિસ્તારમાં છે તેને અનુકૂળ હોવી જોઈએ, તે વહીવટી રીતે લાંબો સમય અમલ કરી શકાય તેવી સતત વિકસતી રહેતી હોવી જોઈએ, ગતિશીલ અને સ્થિતિસ્થાપકતાના સ્વીકાર સાથે કલ્યાણના ક્ષેત્રને બધી બાજુએથી નિહાળવું જોઈએ। તો ટૂંકમાં કહીએ તો શ્રમ કલ્યાણના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ, તો 1, શ્રમ કલ્યાણ અંગેની પ્રવૃત્તિ સંસ્થાના સમગ્ર સ્તરને સાંકળી લેતી હોવી જોઈએ, સંસ્થાનું વ્યવસ્થાપન દરેક સ્થળે
દરેક સ્તરે કલ્યાણલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. બીજું, માલિક શ્રમ કલ્યાણની બાબતે કાયમી વેતનના કે નાણાકીય પ્રોત્સાહનના વિકલ્પ તરીકે કામદારો સાથે સોદામાં લેવી જોઈએ નહીં, માલિકે આ બાબત સોદામાં ન લેવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો શ્રમ કલ્યાણ અંગેના પગલાં ઉપરાંત યોગ્ય અને નિયમિત વેતનને કામદારોનો એ અધિકાર છે. ત્રીજી બાબત, શ્રમ કલ્યાણ અંગેના વિવિધ પગલાંનું સંસ્થામાં યોગ્ય સંકલન હોવું જોઈએ, વળી તેમાં એકરૂપતા હોવી જોઈએ. ચોથી બાબત છે, સંસ્થાનું શ્રમ કલ્યાણ અંગેનું કાર્ય વહીવટી રીતે પાંગરી શકે તેવું અને અનિવાર્ય રીતે વિકાસલક્ષી હોવું જોઈએ. પાંચમી બાબત છે, શ્રમ કલ્યાણ અંગેના કાર્યક્રમમાં વ્યવસ્થાપકોએ પોતાનો પૂરતો સહકાર પૂરો પાડવો જોઈએ. ઉપરાંત શ્રમ કલ્યાણ અંગેના કાર્યક્રમોના ઘડતર અને અમલીકરણમાં મજૂર સંઘો અને કામદારોનો સક્રિય ફાળો હોવો જોઈએ. છઠ્ઠો મુદ્દો છે, વખતો વખત શ્રમ કલ્યાણના કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને યોગ્ય સમયે જરૂરી સુધારો પુરવણી તરીકે પૂરો પાડવો જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે શ્રમ કલ્યાણના કાર્યો સમય અને પરિસ્થિતિ અનુસાર બદલાતા હોય છે. કામદારોના કલ્યાણને લગતી વૈધાનિક જોગવાઈઓ ભારત સરકાર દ્વારા જુદા જુદા કાયદા પ્રમાણે પ્રગટ કરવામાં આવે છે. કારખાના અધિનિયમ 1948, માઇન્સ એક્ટ 1952, મોટર પરિવહન કાયદો અધિનિયમ 1961, ડોક વર્કર સલામતી આરોગ્ય કાયદો 1951, ધ મર્ચન્ટ એક્ટ 1961, પ્લાન્ટેશન લેબર એક્ટ 1951, ધ મર્ચન્ટ શિપિંગ એક્ટ 1985, કોલ માઇન્સ વેલફેર ફંડ એક્ટ 1974 અને માઇન્સ લેબર વેલફેર ફંડ વગેરે કામદારોના આરોગ્ય, સલામતી અને કામદારના ન્યૂનતમ ધોરણો એમ્પ્લોયર આ જોગવાઈનું પાલન કરે શકે છે. હવે મિત્રો આપણે સમીક્ષા જોઈએ. આમ માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યોને પરિણામે મજૂરોને માટે કામ કરવાની સારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને સારું રહેઠાણ અને સારું કૌટુંબિક અને સામાજિક જીવન પ્રદાન કરે છે. મજૂરોની સામાજિક, આર્થિક અને નૈતિક સ્થિતિમાં તથા કામ કરવાની પરિસ્થિતિમાં સુધારો કરે છે કે જેમાં પ્રકાશ, હવા ઉજાસ, યોગ્ય તાપમાન, ઘોંઘાટ, સફાઈ, શૌચાલય, કેન્ટીન, આરામગૃહ, પીવા માટેનું સ્વચ્છ પાણી, લોકર, પગાર સાથેની રજાઓ, એ તમામનો શ્રમ કલ્યાણમાં સમાવેશ થાય છે. એ ઉપરાંત સવલતો જે ઔદ્યોગિક એકમોના કામના સ્થળ ઉપરાંતની હોય છે, જે મજૂરોના કુટુંબ માટેની હોય છે, જેમ કે રહેઠાણ, આરોગ્ય સુવિધા, શિક્ષણ માટેની સવલતો, મનોરંજનના સાધનો, વાહન વ્યવહારની સગવડ, એ તમામનો સમાવેશ શ્રમ કલ્યાણના કાર્યોમાં થાય છે. વાસ્તવમાં તો શ્રમ કલ્યાણનું આખું ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં કામદારો અને તેના કુટુંબના જીવનમાં પ્રવર્તતી નિરાશાની લાગણીને દૂર કરવા ઘણું બધું કરી શકાય છે, જેનાથી તે પોતાની અને પોતાના કુટુંબને લગતી ચિંતાઓમાંથી મુક્ત બની શકે. સારું આરોગ્ય પામી સારી કામગીરી બજાવવા તૈયાર બને અને સમાજમાં ઉત્કૃષ્ટ સ્થાન પામી જીવન જીવવાની વિસ્તૃત દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે. આ રીતે શ્રમ કલ્યાણ એ રાષ્ટ્રીય કાર્યક્રમની એક વિસ્તૃત બાજુ છે જે કામદારોના વિશાળ સમૂહને
उम्दा जीवन प्रदान करे छे अने काम करवा माटे सारी सगवड़ अने सलामतीओ पूरी पाड़े छे, जेनाथी कामदार वर्गनुं जीवन आरामपूर्ण जीवन जीववा योग्य बने छे। आटलू समझ्या बाद हवे आपणे कर्मचारी अने कामदारनुं आरोग्य तेने विशे माहिती मेळवीए। कर्मचारी अने कामदारनुं आरोग्य, कर्मचारी अने कामदारनुं आरोग्य। संस्थाओ पोताना कर्मचारीओने सलामत अने स्वास्थ्यप्रद वातावरण पूरू पाड़वा बंधायेली छे। शारीरिक, मानसिक अने भावनात्मक सलामतीने ए स्वास्थ्यनुं सूचन करे, सलामती स्वास्थ्यनुं सूचन करे छे। आरोग्य અને સુરક્ષા નીતિઓનો મુખ્ય હેતુ લોકોનું સલામત ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યનું વાતાવરણ છે। ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓ કર્મચારી કાર્યક્ષમતાને ખરાબ રીતે અસર કરે છે। ઔદ્યોગિક આરોગ્યની આવશ્યકતા, હવે એ શું છે? ઔદ્યોગિક આરોગ્યની આવશ્યકતા એ સમજીએ। કામદારોના શારીરિક, સામાજિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે એક, કામદારોની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે બીજું, હવે ત્રીજું, કોઈ પણ પ્રકારના અકસ્માત, ઈજાઓ, કામદાર ગેરહાજરીનું પ્રમાણ અને કામદાર ટર્નઓવર રેટને ઘટાડવા માટે ત્રણ થયા। હવે ચોથું, કામદાર વર્ગ પરિસ્થિતિને લગતા કોઈ પણ પ્રકારના સંકટને સંકટનો સામે રક્ષણ આપવા માટે, આટલી બાબતો આમાં સમાવેશ થાય। હવે આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ, આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓમાં શેનો સમાવેશ થાય એ હવે આપણે સમજીએ। કારખાના અધિનિયમ 1948, આ અધિનિયમ કામદારોની આરોગ્ય સંબંધિત અમુક સેવાઓ પૂરી પાડે છે, જેમ કે એક, સ્વચ્છતા, કલમ 11માં આવે છે, દરેક કારખાનાને સ્વચ્છ રાખવું, કામ કરવાની જગ્યા, બેસવાની જગ્યા, દાદરા કે આવવા જવાના માર્ગ પર ભેગી થયેલી ધૂળ અથવા કચરો રોજ બરોજ તેનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને આ તમામ જગ્યાઓ સ્વચ્છ હોવી જોઈએ। જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાઓ વડે પણ સફાઈ કરવી જરૂરી છે। બીજું, બગડેલા કે ગંદા પદાર્થોનો નિકાલ, કલમ 12, દરેક કારખાનામાં થતી ઉત્પાદન ક્રિયાને લીધે નીકળતા બગડેલા કે ગંદા પદાર્થ કે પ્રવાહીને નિરુપયોગી બનાવવા કે નિકાલ કરવા માટે અસરકારક વ્યવસ્થા હોવી જરૂરી છે। ત્રીજું, હવાની આવજા અને ઉષ્ણતામાન, કલમ 13, દરેક કારખાનામાં કામ કરવાની દરેક જગ્યાએ ચોખ્ખી હોવી બહુ જરૂરી છે। ત્યાં હવાની આવજા માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। ત્યાં કામદારને યોગ્ય પ્રમાણમાં આરામ મળે અને તેમના આરોગ્યને હાનિ થતા અટકે તેવું ઉષ્ણતામાન રાખવા અને નિભાવવા માટે અસરકારક અને યોગ્ય ગોઠવણી કરવી। દિવાલો કે છાપરા જેવા પદાર્થોના અને એવી રીતે બનાવવા કે જેથી ઉષ્ણતામાન વધી ન જાય અને બને તેટલું નીચું રહે। કારખાનામાં ચાલી રહેલું કામ એવા પ્રકારનું હોય કે ઘણું જ ઉષ્ણતામાન ઉત્પન્ન થાય કે ઉત્પન્ન થવાની સંભાવના હોય ત્યારે કામ કરવાની જગ્યાથી દૂર રાખીને અથવા તો ગરમ ભાગોને ઉષ્ણતા રોધક બનાવવી અથવા તો બીજા અસરકારક સાધનો વડે કામદારનું રક્ષણ કરવા માટેની શક્ય તેવા પગલાઓ લેવા જોઈએ। ચોથું, ધૂળ ધુમાડા, કલમ 14, કારખાનામાં ચાલી રહેલી ઉત્પાદન ક્રિયાને લીધે જે કારખાનામાં ધૂળ કે ધુમાડા કે જ્યાં કામ કરતા કર્મચારીને નુકસાન થવાનો સંભવ હોય તેવા પ્રકારનું
અને તેટલી જ તેટલી હદ સુધીનો બીજો સ્વચ્છ પદાર્થ નીકળતો હોય અથવા મોટા જથ્થામાં ઉત્પન્ન થતી હોય થતું હોય તે દરેક કારખાનામાં તેને નાકમાં જતી અને કામ કરવાની કોઈ ઓરડામાં ભેગી થતી અટકાવવા માટે અસરકારક પગલાં લેવા આ હેતુ માટે કોઈ પણ સાધનો જરૂરી હોય તો તે ધૂળ ધુમાડો કે બીજી સ્વચ્છ પદાર્થોનો ઉદ્ભવ શક્ય હોય તેટલું પાસે સારું લગાવવું અને તેના તેવા સ્થાને શક્ય હોય તેટલો વધુ છોડવું. પાંચમું, કૃત્રિમ વિનાશ. કલમ 15, કારખાનામાં ઉત્પાદન ક્રિયા વખતે ભેજવાળી હવાની જરૂર પડે છે તે પ્રસંગે કૃત્રિમ ભેજ વધારવામાં આવે છે ત્યારે વધુ પડતો ભેજ શ્વાસોશ્વાસ નળીને તકલીફ કરે છે તેથી ભેજનું પ્રમાણ વધુમાં વધુ કેટલું રાખવું તે માટે દરેક જગ્યાએ ભેજ માપક યંત્ર લગાડવું અને તેની કેટલીક વિગતો ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આપવી. છઠ્ઠું, યંત્રોની બેહદ ભીડ. કલમ 16, 1948 પહેલાં બાંધેલ કારખાનામાં કામ કરવાની જગ્યા માથાદીઠ 9.9 ઘન મીટર અને બીજા બંધાયેલ કારખાનામાં 14.2 મીટરની હોવી જરૂરી છે. સાતમું, પ્રકાશ. કલમ 17, કામ કરવા સાથે કુદરતી અને કૃત્રિમ રીતે પૂરતો અવકાશ એમાં પૂરતો પ્રકાશ આવે તે રીતે વ્યવસ્થા કરવી આંખને અસર કરે તેવા જગજગમાટ કે પડછાયો પડતો પ્રકાશ અટકાવે તેવું હોવું જોઈએ. આઠમું, પીવાનું પાણી. કલમ 18, પીવાનું પાણી પણ સ્વચ્છ હોવું જોઈએ. પીવાનું પાણી ચોખ્ખું અને તાજું હોવું જોઈએ. ત્યાં પીવાનું પાણી તેવું લખાણ બહુમતી કામદારો સમજે તેવી ભાષામાં લખેલું હોવું જોઈએ. શૌચાલય કે થૂકદાનીમાંથી 6 મીટર દૂર હોવું જોઈએ. 250થી વધુ કામદારવાળા કારખાનામાં 1 માર્ચથી 30 ઓક્ટોબર સુધી એટલે કે ઉનાળામાં ઠંડા પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી બાબતો તેમાં સમાવેશ થાય. હવે 9, શૌચાલય. કલમ 19, દરેક કારખાનામાં સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ શૌચાલય હોવા જરૂરી છે. દર અઠવાડિયે જંતુનાશક દવાથી તેની સાફ સફાઈ કરવી જરૂરી છે. 250થી વધુ કામદાર હોય ત્યાં શૌચાલયની દિવાલ ભોંયતળિયાથી 3 ફૂટ દૂર ગ્લેઝ ટાઇલ્સવાળી હોવી જોઈએ. આ પણ એક નિયમ છે. હવે 10મો મુદ્દો, થૂકદાની. કલમ 20, રાજ્ય સરકાર નક્કી કરે તે સંખ્યામાં થૂકદાની મૂકવાની રહેશે જેને સ્વચ્છ રાખવાની રહેશે. થૂકદાની જંતુનાશક દવા ભરેલી કે બ્લીચિંગવાળી રેતીથી ભરેલી હોવી જોઈએ. થૂકદાનીથી બહાર થૂકનાર પાસેથી દંડ કરવોનો રહેશે. આ મિત્રો આટલી બાબતો આરોગ્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાં સમાયેલી છે. એક સામાન્ય ઔદ્યોગિક સંસ્થા પોતાના કર્મચારીને કઈ કઈ આરોગ્ય સેવાઓ આપી શકે છે તે હવે આપણે જોઈએ. એક તો કામદારને નોકરી પર રાખતા પહેલાં તેના આરોગ્યની સંપૂર્ણ તપાસ. બીજું, અકસ્માત બાદ પ્રથમ સહાયની સારવાર તથા તમામ કર્મચારીઓને પ્રથમ સહાયમાં કામ કરવા અંગેની તાલીમ, ફર્સ્ટ એડની તાલીમ. નાની ફરિયાદો જેમ કે તાવ, ઉધરસ, માથું દુખવું, શરદી વગેરેની સારવાર. ગંભીર રીતે ઘવાયેલ કામદારનું પુનઃવસવાટ માટેની સગવડ. ત્યારબાદ વ્યવસાયલક્ષી આરોગ્યમાં આરોગ્યના જોખમો નિયંત્રણ. તંદુરસ્તી અને સ્વચ્છતાલક્ષી કામ સગવડોની જોગવાઈ. તેમાં તંદુરસ્તી અને સ્વચ્છતાલક્ષી સગવડોની જોગવાઈ હોવી જોઈએ. સમયાંતરે દરેક કામદારોના પ્રાથમિક આરોગ્યની તપાસ થવી જોઈએ.
પેઇન્ટિંગ વેલ્ડિંગ અને ફાઉન્ડ્રી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને વિશેષ કાળજી કે જ્યાં તેમના આરોગ્ય માટે જોખમ વધારે છે. ત્યારબાદ માતૃત્વ, બાળ કલ્યાણ અને કૌટુંબિક આયોજન સહિતની આરોગ્ય સેવાઓ, આનો પણ સમાવેશ થાય. ઉપરાંત પૂરતા વેન્ટિલેશન, યોગ્ય પ્રકાશ, સારા રહેણાંક વિસ્તારની સગવડ. ત્યારબાદ આટલું થયા બાદ હવે આપણે કર્મચારી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટેના પગલાં જોઈએ. આટલી બાબતો સમજ્યા બાદ કર્મચારી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના કેટલાક પગલાંઓ છે તે જોઈએ. સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના પગલાં સરકાર અથવા તેને રોકવા પર, તેના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના પગલાં સરકાર અથવા તો તેને ઈલાજ કરતાં તેને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આરોગ્ય સભાનતાને પ્રમોટ કરવું અને એક સરળ એક કાર્ય નથી, તે માટે સતત શિક્ષણ, વ્યવસ્થિત અભિગમની અને ટોચના મેનેજમેન્ટ તરફથી વાસ્તવિક સહાયની જરૂર છે. કંપનીએ પ્રોગ્રામ માટે આયોજન કરવાનું શરૂ કરે તે પહેલાં તે કર્મચારીઓ અને સંસ્થા બંનેની જરૂરિયાતો અને સંસ્થાઓની તપાસ કરવી આવશ્યક છે. મુખ્ય આરોગ્ય પ્રમોશન, તંદુરસ્ત જીવન, કુશળતાપૂર્વક કસરત અને ભૌતિક માવજત, ધૂમ્રપાન નહીં કરવું, તણાવ વ્યવસ્થાપન, કાર્યક્ષમતાના જોખમોમાંથી સ્વયંને સુનિશ્ચિત રાખવા વગેરેનો સમાવેશ અહીં થાય છે. વેલનેસ પ્રોગ્રામનો મૂળભૂત ઉદ્દેશ કર્મચારીઓની જીવનશૈલીનું નિર્માણ કરવામાં સહાયરૂપ છે, જે તેમની સંપૂર્ણ શારીરિક અને માનસિક સંભવિતતા પ્રાપ્ત કરવા માટે મદદ કરશે. આવા એક કાર્યક્રમની બાબતો, આ વસ્તુઓ એમાં ક્યાં ક્યાં એ આસપાસ બાંધવામાં આવે છે, એમાં આરોગ્યનો વિવિધ જોખમો પ્રતિ કામદારોને શિક્ષિત કરવા, દરેક કામદારોના આરોગ્યના જોખમોની ઓળખ કરવી, કર્મચારી સમાંતરે પોતાનું સ્વમૂલ્યાંકન કરે તે માટે તેમને સક્ષમ કરવા, આ બધી બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. તો મિત્રો, આ વ્યાખ્યાનમાં આપણે આટલું રાખીએ છીએ. હવે આના સ્વાધ્યાય એકવાર જોઈ લ્યા. સ્વાધ્યાયમાં ક્યાં ક્યાં પ્રશ્નો પૂછી શકાય તેમ છે. તો સૌથી પહેલા શ્રમ કલ્યાણનો અર્થ જણાવી તેની જરૂરિયાત વિશે વિગતે માહિતી આપો. શ્રમ કલ્યાણની વિભાવના જણાવી તેનું કાર્યક્ષેત્ર વિગતે વર્ણવો. શ્રમ કલ્યાણ અંતર્ગત કર્મચારી અને કામના આરોગ્ય વિશે વિગતે માહિતી આપો. આ ઉપરાંત શ્રમ કલ્યાણનું કાર્યક્ષેત્ર શું છે, કર્મચારી અને કામદારનું આરોગ્ય એટલે શું, અને શ્રમ કલ્યાણની જરૂરિયાત શા માટે છે. આમાં મિત્રો ત્રણ લાંબા પ્રશ્નો પૂછાઈ શકે અને ત્રણ ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. મિત્રો, આજે આપણે 7.7 સુધી માહિતી મેળવી છે. આ જ યુનિટને આપણે નેક્સ્ટ વ્યાખ્યાનમાં આગળ લઈ જઈશું. આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. નવા વ્યાખ્યાન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાય પરમં તમ.